નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ ગયા અઠવાડિયાના લકી ત્રણ વિજેતાઓના નામ. તો એના નામ કંઈક આ પ્રમાણે છે. એમાં પ્રથમ વિજેતા બને છે વાઢેર જ્યોતિ, જે લુણાવાડા ક્રિસ્ટલ સ્કૂલથી છે. બીજા લકી વિનર છે ગોસ્વામી મનદીપ, જે કોઠારિયા મેઇન રોડ નિયર રામ રણુજા મંદિર રાજકોટથી છે. અને ત્રીજા લકી વિજેતા છે સાંકળિયા હિતેશ, જે ખોખરનેશ તાલુકો રાણપુર ડિસ્ટ્રિક્ટ બોટાદથી છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે તમારું ઇનામ તમને તમારા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. મિત્રો, આ વખતના વિડીયોમાં અમે લકી ડ્રોની સ્કીમ છે એ હાલ પૂરતી મોકૂફ રાખેલ છે અને જ્યારે શરૂ કરવાની છે એ સમય દરમિયાન આપને અગાઉથી જાણ કરવામાં આવશે. તો જોઈએ આ વખતનો કોટ ઓફ ધ વીક. સફળતાનું તાળું મહેનતરૂપી ચાવીથી અવશ્ય ખુલે છે, પણ છેલ્લી ચાવી સુધી પ્રયત્ન કરવો આવશ્યક છે. તો શરૂ કરીએ તારીખ 14-20 જુલાઈ 2018ના સાંપ્રત પ્રવાહના કેટલાક મુદ્દાઓની વાત. નહીં, આ અઠવાડિયાના મહત્વના દિવસોની શરૂઆત કરીએ તેમાં 15મી જુલાઈ આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ. તો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં 15મી જુલાઈ ને યુવા કૌશલ્ય દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે યુનો દ્વારા આ દિવસ છે એ ઉજવવાની વાત કરાય છે. શિક્ષણ અને તાલીમ શ્રમ બજારમાં સફળતાના ઘણા નિર્ણાયક પરિબળોમાં યુવાનોએ સહન કરવું પડે છે, તેને ધ્યાને રાખી અને આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનો યુવા એટલે કે આ વર્ષનો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ કૃત્રિમ બુદ્ધિ જેવા નવીનીકરણ અને ઉભરતી તકનીકો કેવી રીતે ભવિષ્યમાં અર્થતંત્રને મદદ કરશે તેના પર મનાવવામાં આવશે. તો આમ દર વર્ષે એક નવી થીમ સાથે આ દિવસ છે એ મનાવવામાં આવે છે અને યુવાનોને યોગ્ય માર્ગે રોજગારી મળે તે માટે મનાવાય છે. ત્યાર પછી 17મી જુલાઈ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે. તો આ દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચારની ન્યાયની ઉભરતી પ્રણાલી માટે ઉજવવામાં આવે છે. 1 જૂન 2010ના રોજ કંપાલા એટલે કે યુગાન્ડામાં યોજાયેલ રોમ કાયદાની સમીક્ષા પરિષદમાં આ દિવસ ઉજવવાની વાત સ્વીકારવામાં આવેલી. દર વર્ષે વિશ્વના લોકો આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટને ટેકો આપવા માટે આ દિવસ ઉજવે છે. ત્યારબાદ 18મી જુલાઈ નેલ્સન મંડેલા ઇન્ટરનેશનલ ડે. તો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં વર્ષ 2009માં 18મી જુલાઈને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવેલું. મંડેલાએ 27 વર્ષ સુધી જેલવાસ ભોગવેલો અને અનેક યાતનાઓ સહન કરી હતી. મંડેલાનો જન્મ 18મી જુલાઈ 1918ની અંદર થયેલો હતો. નેલ્સન મંડેલાને ભારત રત્ન તથા પાકિસ્તાનનો પ્રસિદ્ધ એવોર્ડ એટલે કે નિશાને પાકિસ્તાન બંને મળેલા છે. દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલાને ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ 20મી જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ. આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1966ના રોજ પ્રથમવાર કરવામાં આવેલી. 20મી જુલાઈ 1924ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના કરવામાં આવેલી અને યુનેસ્કો દ્વારા વર્ષ 1966થી આ દિવસને ચિહ્નિત કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં વિશ્વના 178 દેશોમાં આ દિવસ ઉજવવામાં આવેલો. એક સર્વે મુજબ વિશ્વમાં 605 મિલિયન લોકો નિયમિત ચેસના ખેલાડીઓ છે. જોઈએ મિત્રો તારીખ 14-20 જુલાઈ 2018ના સાંપ્રત પ્રવાહના કેટલાક અગત્યના પ્રશ્નો. કયા રાજ્યમાં 39 કરોડ રૂપિયાના ખર્ચે સીમા દર્શન યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે? તો જવાબ આવશે ગુજરાત. ગુજરાતે 39 કરોડ રૂપિયાની સીમા દર્શન પરિયોજનાને મંજૂરી છે એ આપવામાં આવી. તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 39 કરોડ રૂપિયાની સીમા દર્શન પરિયોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. તેનાથી સીમા પર્યટન માટે એક અદ્વિતીય ગુજરાત પહેલના માધ્યમથી દેશભક્તિને વેગ મળી શકશે. બનાસકાંઠા જિલ્લાના સુઈગમની પાસે નડાબેટમાં ટી જંકશનથી 0 પ્લાયવુડ વધારે બુનિયાદી સુવિધાઓ વિકસિત કરી શકાશે. વાઘા બોર્ડર પેટર્ન પર વિકસિત થનાર પરિયોજનામાં એક પ્રદર્શન હોલ અને 5,000 લોકો માટે એમ્ફી થિયેટરવાળું પરેડ ગ્રાઉન્ડ સામેલ છે. ભારતમાં કઈ સંસ્થા દ્વારા નેટ ન્યુટ્રિલિટીને મંજૂરી આપવામાં આવેલી છે? તો જવાબ આવશે ટ્રાઈ દ્વારા. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશમાં નેટ ન્યુટ્રિલિટીને મંજૂરી આપી દીધેલી છે, જેમાં સેવા પ્રદાતાઓ
ને ઇન્ટરનેટ સામગ્રી તથા સેવાઓ વિરુદ્ધ બ્લોકિંગ થ્રોટલિંગ ઉચ્ચ ગતિ પ્રદાન કરે છે. આ નિર્ણયનો ઉદ્દેશ દેશમાં મુક્ત અને નિઃશુલ્ક ઇન્ટરનેટ સુવિધા સુનિશ્ચિત કરવાનો છે. આયોગની એક બેઠકમાં આ નિર્ણય નવી દિલ્હીમાં દૂરસંચાર વિભાગના ઉચ્ચતમ નિર્ણાયક મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. નેટ ન્યુટ્રલિટી એક સિદ્ધાંત છે જે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને ઇન્ટરનેટ પર તમામ સામગ્રીને કોઈ વેબસાઇટ સેવાઓ અથવા એપ્સના અનુમોદન વગર ચાર્જ વગર સમાન મહત્વ આપવાનું છે. અરુણા સુંદર રાજન દૂરસંચાર આયોગના અધ્યક્ષ છે અને મનોજ સિંહા સંચાર મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતના કયા મંદિરને આઇકોનિક પ્લેસનો દરજ્જો આપવામાં આવેલો છે? તો જવાબ આવશે સોમનાથ મંદિર. ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરને આઇકોનિક પ્લેસનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે પૂજારી માટે પણ ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવેલો છે, જેની વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. કયા દેશમાં ભારતના ગૃહમંત્રી દ્વારા આધુનિક ભારતીય વિઝા આવેદન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. ઢાંકાના જમુના ફ્યુચર પાર્કમાં ગૃહમંત્રી રાજનાથસિંહ અને તેમના સમકક્ષ તેમના બાંગ્લાદેશી અસદુઝમાન ખાને સંયુક્ત રૂપથી નવા આધુનિક ભારતીય વિઝા આવેદન કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલું છે. થોડા મહિના બાદ પૂર્વ સમયગાળા વિના વિઝા આવેદનની તમામ શ્રેણીઓ માટે એકમાત્ર IVSC કાર્યાત્મક રહેશે. રાજનાથસિંહ ગયા અઠવાડિયામાં 3 દિવસની યાત્રા પર બાંગ્લાદેશ ગયેલા અને તેમણે સરદાહમાં બાંગ્લાદેશ પોલીસ એકેડેમીમાં બાંગ્લાદેશ ભારત મૈત્રી ભવનનું ઉદ્ઘાટન પણ કરેલ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શેખ હસીના સેવા આપી રહ્યા છે. કયા ભારતીય ક્રિકેટરે હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરેલી છે? તો જવાબ આવશે મોહમ્મદ કૈફે. આ ખેલાડીએ છેલ્લે ભારતીય ટીમમાં રમવાના 12 વર્ષ બાદ પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ પોતાના પ્રભાવી નીચેના ક્રમના બેટ્સમેન પોતાની એક્રોબેટિક ફિલ્ડિંગ માટે જાણીતા બનેલા. કૈફ વર્ષ 2000માં અંડર 19 વિશ્વકપ જીતનાર ટીમના કેપ્ટન હતા. તેમણે શ્રીલંકાને હરાવી અને ખિતાબ પોતાને નામે કર્યો હતો. કયો દેશ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનના એશિયન ક્ષેત્રનું ઉપાધ્યક્ષ બન્યો છે? તો જવાબ આવશે ભારત. ભારત 2 વર્ષ માટે જુલાઈ 2018 થી જૂન 2020 સુધી આ પદ પર કાર્યરત રહેશે. એક કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહના વિષય કસ્ટમ ફોરેસ્ટિંગ એન્ડ ટ્રેડ ફેસિલિટેશન રખાયો હતો. વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન પોતાની સદસ્ય તાને 6 વિભાગની અંદર વહેંચે છે. દરેકમાં એક ઉપાધ્યક્ષ નિમવામાં આવે છે. ભારત એશિયા ક્ષેત્રનું ઉપાધ્યક્ષ હોવાને કારણે ભારત નેતૃત્વની ભૂમિકા નિભાવવા સક્ષમ થશે. વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનનું વડુમથક બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર આવેલું છે. કુનિયો મિકુરિયા જપાન જેવો જપાનથી છે અને તેઓ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ છે. જોઈએ મિત્ર એક મહત્વનો પ્રશ્ન, ભારત અને બીજા કયા દેશ વચ્ચે મૈત્રી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? હાલમાં કોણે પ્રથમ વિમ્બલ્ડન ખિતાબ જીતેલો છે? તો જવાબ આવશે એન્જેલિક કેરબરે. પૂર્વ વિશ્વ નંબર 1 એન્જેલિક કેરબરે મહિલા સિંગલ્સ ફાઇનલમાં 7 વાર ચેમ્પિયન બની રહેલા સરેના વિલિયમ્સને હરાવવામાં સફળતા મેળવી છે. વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયાઈ ઓપન અને યુએસ ઓપન જીત્યા બાદ 30 વર્ષના કેરબરનો 3જો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ આ ગણાવી શકાય. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી જૂની ટેનિસ રમત છે. આ ટુર્નામેન્ટ બ્રિટન એટલે કે લંડનની અંદર આયોજિત કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેટલા વ્યક્તિઓને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવેલા છે? તો જવાબ આવશે 4. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક રાકેશ સિંહા સહિત 4 હસ્તીઓને રાજ્યસભામાં પદ આપવામાં આવેલું છે. તેમાં સોનલ માનસિંહ, રઘુનાથ મહાપાત્રા અને રામ શકલના નામ પણ જોડાયેલા છે. રાકેશ સિંહ છે તેઓ RSS સાથે જોડાયેલા છે. સોનલ માનસિંહ છે તેઓ જાણીતા ડાન્સર અને ભારતીય ક્લાસિકલ નૃત્યાંગના છે. રઘુનાથ મહાપાત્રા તેઓ સારા મૂર્તિકાર છે અને રામ શકલ એક સમાજ સેવકના રૂપમાં ઓળખવામાં આવેલા છે. તેઓ 4 અલગ અલગ રાજ્યોમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કયા શહેરમાં સીવેજ પ્લાન્ટનું લોકાર્પણ કરેલું છે? તો જવાબ આવશે રાજકોટ. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ગૌરીદળ સીવેજ પ્લાન્ટનું લોકાર્પણ કરેલું છે. આ સાથે રાજકોટ શહેરમાં 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવેલું. ગૌરીદળ પાસે 70 MLDના ક્ષમતાવાળા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ થયેલું છે. રાજકોટ મહાનગરપાલિકા હવે 100% પાણી શુદ્ધ કરી અને રીયુઝ કરી શકશે.
મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે જળસંચય અભિયાન અંતર્ગત 18 લાખ કામો મે માસની અંદર પૂરા કરેલા છે. હિમાચલ પ્રદેશ રાજ્યના રાજ્યપાલનો ચાર્જ કયા રાજ્યના રાજ્યપાલને સોંપવામાં આવેલો છે? તો જવાબ આવશે હરિયાણા. હરિયાણાના રાજ્યપાલ કપ્તાનસિંહ સોલંકીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હિમાચલ પ્રદેશનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગેરહાજરીમાં તેઓની નિયુક્તિ કરવામાં આવેલી છે અને આચાર્ય દેવવ્રત હાલ રજા ઉપર ગયા છે. મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, એનાથી આપ વાકેફ હશો. આ વર્ષે યોજાયેલા ફિફા વર્લ્ડ કપમાં કયો દેશ વિજેતા જાહેર થયેલ છે? તો જવાબ આવશે ફ્રાન્સ. 20 વર્ષ બાદ ફ્રાન્સ ફરી આ વર્ષે ચેમ્પિયન બનેલ છે. વર્ષ 1998ની ચેમ્પિયન ફ્રાન્સે મોસ્કોમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં લડાયક ક્રોએશિયાને 4-2 કારમો પરાજય આપી અને ટાઇટલ જીતી અને ઇતિહાસ રચ્યો હતો. ફ્રાન્સ તરફથી ફ્રાન્સે 1-1 ગોલ કર્યો હતો, જ્યારે ક્રોએશિયાના મોન્જુકીચે આત્મઘાતી ગોલ કરતા ફ્રાન્સને ફાયદો થયો હતો. 88 વર્ષમાં 5મી વાર ફાઇનલમાં 5થી વધારે ગોલ થયા છે અને 60 વર્ષ બાદ મેબાપે ફાઇનલમાં ગોલ કરનાર સૌથી યુવાન ખેલાડી બન્યા છે. ભારતના કયા રાજ્યમાં વિશ્વની પ્રથમ સસ્તી અને સ્વચ્છ પેયજલ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે? તો જવાબ છે બિહાર. બિહારના દરભંગા જિલ્લામાં વિશ્વની સૌથી સસ્તી પીવાના પાણીની યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના સુલભ ઇન્ટરનેશનલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એક સંગઠન જેણે દેશમાં સુલભ શૌચાલયની અવધારણા રજૂ કરવામાં આવી હતી. દરભંગા નગર નિગમ સ્વયં સહાયતા સમૂહ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવશે. આ પરિયોજનાની મદદથી લોકો આસાનીથી માત્ર 50 પૈસામાં પ્રતિ લીટર શુદ્ધ પાણી અને સાફ પાણી પ્રાપ્ત કરી શકશે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમાર સેવા આપી રહ્યા છે અને રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિક સેવા આપી રહ્યા છે. સુલભ જલ પરિયોજના દૂષિત તળાવ અને નદીના પાણીને સુરક્ષિત પીવાના પાણીમાં પરિવર્તિત કરે છે. કયા રાજ્યનું પબ્લિક સર્વિસ કમિશનનું મોડેલ દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે ગુજરાત, એટલે કે ગુજરાતનું GPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. આ માટે આ વર્ષે દેશના 4 રાજ્યોમાં આ મોડેલ લાગુ કરાશે અને બાકીના રાજ્યોમાં વર્ષ 2019-20ની અંદર લાગુ કરાશે. કેન્દ્ર દ્વારા લેવામાં આવતી UPSCનું માળખું સમગ્ર દેશમાં એકસરખું હોવાથી આ નિર્ણય લેવામાં આવેલો છે. આ વર્ષે લાગુ થનાર રાજ્યોમાં કેરળ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. તો આ વર્ષે આ 4 રાજ્યોની અંદર આ માળખું લાગુ કરાશે. ગુજરાત મોડેલની પરીક્ષા પદ્ધતિ અપનાવવા માટે દરેક રાજ્યની પબ્લિક સર્વિસ કમિશનને ભલામણ પત્ર મોકલી દેવામાં આવેલો છે. હાલ GPSCના ચેરમેન તરીકે દિનેશ દાસા સેવા આપી રહ્યા છે. કયા રાજ્યને પ્રાપ્ત થશે દેશનું પ્રથમ કૌશલ પ્રશિક્ષણ કેન્દ્ર? તો જવાબ આવશે ઓડિશાને. કેન્દ્રીય વિકાસ અને ઉદ્યમિતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે. કેન્દ્ર દેશમાં જનશક્તિની વધતી માંગને પૂરી કરવા માટે પ્રત્યેક રાજ્યમાં એક રાષ્ટ્રીય પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરશે. તેમણે ભુવનેશ્વર એટલે કે ઓડિશામાં દેશના પ્રથમ કૌશલ પ્રશિક્ષણ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરેલું છે. રાજ્યના યુવાઓને સશક્ત બનાવવા અને તેમને ઉદ્યોગ માટે તથા નોકરી માટે તૈયાર કરવા કેન્દ્રનો પ્રયાસ રહેશે. ઓડિશાના મુખ્યમંત્રી તરીકે નવીન પટનાયક સેવા આપી રહ્યા છે અને રાજ્યપાલ તરીકે ગણેશીલાલ સેવા આપી રહ્યા છે. હરિયાણા રાજ્યમાં વૃક્ષોનો વ્યાપ વધે તે માટે ક્યુ અભિયાન લોન્ચ કરાયેલું છે? તો જવાબ આવશે પૌધાગીરી. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા રાજ્યમાં વન વિસ્તાર વધારવા માટે પૌધાગીરી અભિયાન શરૂ કરાયેલું છે. મુખ્યમંત્રીએ ગુડગાંવના તાઉદેવી લાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિસરની અંદર મોલાસારી વૃક્ષ લગાવી અને આ અભિયાન શરૂ કરેલું છે. આ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત હરિયાણામાં તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ 6-12ના 22 લાખ વિદ્યાર્થીઓ ચોમાસામાં 1 વૃક્ષ લગાવવું તેઓ માટે ફરજિયાત રહેશે. અને હાલ કપ્તાનસિંહ સોલંકી હરિયાણાના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. કોણે સંઘીય કાર્યકારી સમિતિની ચૂંટણીમાં પ્રતિષ્ઠિત પદ જીતેલું છે? તો જવાબ આવશે ગૌતમ કોલે. ભારતે એશિયન ટગ ઓફ વોર ફેડરેશનના નવા અધ્યક્ષના રૂપમાં પ્રતિષ્ઠિત પદ હાંસલ કરેલું છે. ભારતના ગૌતમ કોલે નેપાળના કાઠમંડુમાં આયોજિત સંઘીય કાર્યકારી સમિતિની ચૂંટણીમાં આ પદ મેળવેલું છે. આવું પ્રથમવાર બન્યું છે કે જ્યારે ભારતને સંગઠનનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું હોય અને તેની સાથે મહાસચિવનો પદભાર પણ સોંપવામાં આવ્યો હોય. જ્યારે નેપાળ દેશ છે તેને કોષાધ્યક્ષનું પદ આપવામાં આવેલું છે. પાકિસ્તાન અને કંબોડિયાએ ઉપાધ્યક્ષનું પદ જીતવામાં સફળતા મેળવી છે. નવનિર્વાચિત પદાધિકારીઓનો આ સમિતિમાં કાર્યકાળ 3 વર્ષ માટેનો રહેશે.
એશિયન ટગ ઓફ વોર ફેડરેશનનું મુખ્ય કાર્યાલય બેંગ્લોરની અંદર આવેલું છે. જોઈએ મિત્રો એક અન્ય પ્રશ્ન, હાલ બિહારના રાજ્યપાલ તરીકે કોણ સેવા આપી રહ્યા છે? ફોર્બ્સ દ્વારા સૌથી વધારે કમાણી કરનાર કેટલા કલાકારોની યાદી બહાર પાડવામાં આવી છે? તો જવાબ આવશે 100. ફોર્બ્સ દ્વારા 2018ના સૌથી વધારે કમાણી કરનાર 100 કલાકારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને સલમાન ખાનનો સમાવેશ કરાયો છે. ફોર્બ્સ 2018ની યાદીમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર 76માં સ્થાને રહ્યા છે, જ્યારે સલમાન ખાન 82માં સ્થાન પર રહેલા છે. આ સૂચિમાં બોલિવૂડના પ્રસિદ્ધ કલાકાર આમિર ખાન, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનો સમાવેશ થયો નથી, જે આગળની યાદીમાં સમાવેશ થયા હતા. પ્રથમ પુંડુચેરી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કેટલા દેશોની 100 ફિલ્મો રજૂ કરાશે? તો જવાબ આવશે 25 દેશોની 100 ફિલ્મો રજૂ કરાશે. પુંડુચેરી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પ્રથમ સંસ્કરણની અંદર 25 દેશોની 100થી વધારે ફિલ્મોનું પ્રદર્શન થશે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન પિકુર ક્લિક અને પુંડુચેરી પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. આ સમારોહ 26 સપ્ટેમ્બર 2018થી શરૂ થશે. તે શહેરોના ઘણા સ્થળોએ આયોજિત કરાશે. મહોત્સવનું ઉદઘાટન સંસ્કરણ ફ્રાન્સના સિનેમા, કળા અને સંસ્કૃતિ પર કેન્દ્રિત રહેશે. આ મહોત્સવ પુંડુચેરીના એક પર્યટન સ્થળને રૂપમાં ઉભરાવવામાં મદદ કરશે તેવો ઉદ્દેશ રાખવામાં આવેલો છે. હાલ ભારતના 15મા નાણાપંચના અધ્યક્ષ તરીકે કોણ સેવા આપી રહ્યા છે? તો જવાબ આવશે NK સિંહ. ભારત સરકારનું 15મું નાણાપંચ આગામી 25મી જુલાઈએ રાજકોટ ખાતે આવશે. આ નાણાપંચના અધ્યક્ષ NK સિંહ ઉપરાંત સદસ્ય તરીકે શક્તિકાંત દાસ પણ સાથે રહેશે. ડૉક્ટર અનુપમ સિંઘ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે નાણાપંચના સેક્રેટરી એવા અરવિંદ મહેતા પણ ઉપસ્થિત રહેશે. આ પંચ આગામી 22-27 જુલાઈ ગુજરાતના પ્રવાસે આવી રહ્યું છે અને આ પંચ રાજકોટમાં ચાલી રહેલી સ્માર્ટ સિટી અંતર્ગત તમામ પ્રોજેક્ટની સમીક્ષાઓ કરશે. સરકાર 15મી ઓગસ્ટ 2018 સુધીમાં દેશમાં કેટલા હેલ્થ વેલનેસ સેન્ટર શરૂ કરશે? તો જવાબ આવશે 2500. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 1.5 લાખ સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવાની કવાયત હાથ ધરેલી છે. આમાંના 2500 આગામી 15મી ઓગસ્ટ 2018 સુધીમાં શરૂ કરી દેવાશે. નાણાકીય વર્ષ 2018-19માં 21,411 સેન્ટર શરૂ કરવાની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 15મી ઓગસ્ટ 2018 સુધીમાં જે સેન્ટર શરૂ થઈ જશે તે આકાંક્ષિત જિલ્લાઓમાં પ્રથમ બનશે. આ જિલ્લાની જવાબદારી એક એક આસિસ્ટન્ટ સેક્રેટરીને સોંપવામાં આવેલી છે. નવી દિલ્હીમાં દિલ્હી ચર્ચાનું કેટલામું સંસ્કરણ હાલ શરૂ થયેલ છે? તો જવાબ આવશે 10મું. દિલ્હી ચર્ચાનું 10મું સંસ્કરણ નવી દિલ્હીમાં શરૂ થયું છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે તેને સંબોધિત કરેલ છે. આ ચર્ચા સંમેલન 2 દિવસીય સમયગાળા માટે રખાયું છે. આ કાર્યક્રમનો વિષય આ વર્ષે રાખવામાં આવેલ છે સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયા એસએન મેરીટાઈમ કોઓપરેશન. નવી દિલ્હીમાં આયોજિત આસિયન ભારત સ્મારક શિખર સંમેલન બાદ આ પ્રથમ મોટો સમારોહ આયોજિત થશે. ASEANનું પૂરું નામ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ થાય છે. નાણાકીય સાક્ષરતા માટે ખેડૂતોને શિક્ષિત કરવા માટે કઈ સંસ્થા આયોજન કરશે? તો જવાબ આવશે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. કિસાન મેળા અંતર્ગત દેશભરમાં ભારતીય સ્ટેટ બેંકની ગ્રામીણ અને અર્ધશહેરી શાખામાં ખેડૂતોને નાણાકીય જ્ઞાન આપવા માટે આ આયોજન કરાશે. ખેડૂતોને બેંકોથી મળતા લાભ અને પોતાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃત કરવામાં આવશે. બેંક તરફથી તેમને મળતા અધિકારોથી વાકેફ થાય તેવો પણ હેતુ છે આમાં રહેલો છે. મેળાના અંતર્ગત SBI ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના પણ બનાવી રહી છે. બેંકે ખેડૂતોને KCC સમય પર નવીનીકરણ અને લેણદેણ સંબંધિત સુવિધા માટે KCC રૂપિયા કાર્ડના ઉપયોગ માટે પણ જાગૃત કરેલ છે. હાલ SBIના અધ્યક્ષ તરીકે રજનીશ કુમાર સેવા આપી રહ્યા છે અને SBI બેંકની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ કરવામાં આવી છે. તેમનું વડુ મથક મુંબઈ ખાતે આવેલું છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કેટલા સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવાની કામગીરી હાથ ધરેલી છે? ઓગસ્ટ 2018 સુધીનો આંકડો છે એ 2500નો છે, તે આપ જાણો છો. અહીંયા આપે સમગ્ર સેન્ટરને આવરી લેવાની વાત છે, એટલે કે એ જવાબના રૂપમાં લખવાનો રહેશે. તો મિત્રો કેવો લાગ્યો આપને આ સાંપ્રત પ્રવાહનો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો, તેને શેર કરો અને અમારા દ્વારા પૂછાયેલા સમયાંતરે જે પ્રશ્નો છે તેનો અચૂક જવાબ કોમેન્ટ બોક્સમાં આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજી વાત આપને એ પણ જણાવી દઈએ કે આ વખતના વિડીયોના પ્રશ્નોના જે જવાબ છે
એ માત્ર આપને કોમેન્ટ તરીકે લખવાના છે, તેના માટેની કોઈ ડ્રો સિસ્ટમ રાખવામાં આવેલી નથી. આભાર.